સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વાંસદા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ઉનાઈ મંદિર નજીકના રસ્તાઓ થયા પાણી પાણી. ઉનાઈ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. તો નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં 4 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તો ઉનાઈ વિસ્તારના આ દ્રશ્યો તમે જુઓ કે ઉનાઈના જે માર્ગ છે એ માર્ગ પર પાણી ફરી વળ્યા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાંસદા તાલુકામાં સૌથી વધારે વરસાદ. વાંસદાના ઉનાઈના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. વરસાદના પગલે માર્ગો જળમગ્ન બન્યા છે. તો ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને નવસારી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. નવસારીના વાંસદા તાલુકાના દ્રશ્યો તમે જુઓ. ઉનાઈ કે જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે, યાત્રાધામ છે, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે, ત્યારે વરસાદના પગલે જે શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે તેમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો સ્થાનિક જે બજાર છે એ બજાર પણ વરસાદને પગલે બંધ જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં 4 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ઉનાઈના આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. અહીં જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ પાસેથી. ધવલ, એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે, સૌથી વધારે વાંસદા તાલુકામાં વરસાદ. શું પરિસ્થિતિ જિલ્લામાં? જિલ્લામાં અત્યારે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સવારથી જે વાતાવરણ બન્યું હતું, હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જે ઉપરવાસનો ડાંગ જિલ્લો છે એમાં સવારથી ભારે વરસાદ છે. જે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ બને એવી સ્થિતિ થઈ છે. ડાંગ જિલ્લામાં જે છે એ વઘઈમાં સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેથી જે નવસારીની જે લોકમાતા અંબિકા અને કાવેરી છે એમાં જળસ્તર વધવાની સંભાવના છે. સાથે જે વાંસદા તાલુકો છે એ વાંસદામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ થવા જઈ રહ્યો છે. ત્યારે નવસારીની સ્થિતિ ફરી બગડે એવી અત્યારે સંભાવના દેખાઈ રહી છે. જી બિલકુલ ધવલ, માહિતી બદલ આભાર.